આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. એટલે આપણી જે પ્રવૃત્તિઓ છે, આપણે જે પણ પ્લાસ્ટિક વાપરીએ છીએ, તો પ્લાસ્ટિક કેવી વસ્તુ છે જે જમીનમાં ઓગળતું નથી, બરાબર, એનું વિઘટન નથી થતું. તો પ્લાસ્ટિક છે ને એ જમીનમાં પડ્યું રહે છે. જ્યારે કાગળ હોય કે ખાદ્ય પદાર્થ હોય, તે એ બધા જમીનમાં છે ને કોવાઈ જાય અને ખાતર બની જાય. તો પ્લાસ્ટિક શું કરે, જમીનમાં રહે અને શું કરે, જમીનમાં જે વૃદ્ધિ થતી હોય વનસ્પતિથી એને અટકાવે, બરાબર. તો આ રીતે આપણે જે પ્રવૃત્તિઓ છે એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. તો અહીંયા બે પ્રવૃત્તિ આપેલી છે. પહેલું ઓઝોન સ્તર, ઓઝોન સ્તર છે ને એને નુકસાન કર્યું આપણે. અને બીજું છે, આપણે જે કચરો જે નાખીએ છીએ આમ તેમ, અવિઘટનીય કચરો, જેમ કે પ્લાસ્ટિક છે, થર્મોકોલ છે, જે કોવાતું નથી, વિઘટન નથી પામતું, તો એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. તો પહેલું ઓઝોન સ્તર. હવે ઓઝોન સ્તર શું છે? ઓઝોન વાયુ છે, એનું અણુસૂત્ર છે O3, બરાબર. હવે ઓક્સિજનનું પરમાણુ સૂત્ર શું છે? O2, બરાબર છે. તો સામાન્ય રીતે ઓક્સિજન O2 હોય. હવે O2 છે અને O3 છે ને એ ઓઝોન છે, બરાબર. હવે ઓઝોનનું સ્તર શું કરે છે કે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે, અલ્ટ્રાવાયોલેટ, બરાબર, એનાથી પૃથ્વીને રક્ષણ આપે છે, પૃથ્વીના સજીવોને. એટલે ધારો કે જે આ પૃથ્વી છે ને, હવે સૂર્ય છે ને, સૂર્યમાંથી બધા કિરણો આવે છે, બરાબર. આ જે પારજાંબલી UV આવે છે, પછી વિઝિબલ લાઇટ, દ્રશ્ય પ્રકાશ જે આપણે જોઈ શકીએ છીએ, બરાબર, એના સિવાય રક્તપાત, બરાબર, તે બધા કિરણો આવે છે. તો યુવી છે ને એ ખતરનાક છે, એના કારણે આપણના શરીરમાં સ્કિન કેન્સર થવાનું જોખમ છે, બરાબર. તો એ બધા જે આવતા હોય ને, તો ઓઝોનનું એક આખું સ્તર છે, આને કહીએ ઓઝોન સ્તર છે આખું ફરતું, એ શું કરે છે, એને આવા નથી દેતા, ઓઝોન સ્તર O3નું જે ટોપોસ્ફિયર હોય સ્ટેટોસ્ફિયરમાં છે, તો એને આવા નથી દેતા, પાછા ફેંકી દે છે યુવી રેસને, અને ખાલી જે દ્રશ્ય પ્રકાશ છે એને જ આવા દે છે, એટલે આપણને રક્ષણ આપે છે. હવે આપણે શું કર્યું, એક CFC નામનો વાયુ છે જે રેફ્રિજરેટરમાં વપરાય છે, એર કન્ડિશનમાં, પહેલાં વપરાતો હતો, અત્યારે કાયદાથી એને બંધ કરી દીધો છે. તો એ શું કરે, એ છે ને આ ઓઝોનનું સ્તર છે ને એમાં ગાબડા પાડે છે, બરાબર, એને નુકસાન પહોંચાડ્યું, ઘટાડી દીધું, એટલે શું થયું, આ યુવી રેસ આવા માંડ્યા અને જે સ્કિન કેન્સર થાય છે એ વધી ગયા, બરાબર. તો આ રીતે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, બરાબર. તો હવે ઓઝોન વિશે જોઈએ. ઓઝોન O3નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે. તો O3 ઓક્સિજનના 3 પરમાણુઓ, જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 પરમાણુઓ હોય છે, તો O2 છે એની અંદર ઓક્સિજનના 2 પરમાણુઓ હોય અને O3માં 3 હોય. તે ઓક્સિજન બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. તો ઓક્સિજન છે O2 એ આપણા જે સજીવો છે, જારક સજીવો, એટલે કે જે સજીવો ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે છે, તે બધા માટે જરૂરી છે. ઓઝોન એક ઘાતક વિષ છે, એટલે આમ આપણે એને શ્વાસમાં ના લઈ શકીએ, નુકસાનકારક છે, પણ ઓઝોનનું જે સ્તર છે ને એ આપણા માટે ફાયદાકારક છે. પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. તો આ જે સ્તર છે વાતાવરણમાં ઉપરનું, ત્યાં આખું ઓઝોનનું સ્તર છે, તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે. તો સૂર્યમાંથી જે પારજાંબલી આવે છે, યુવી કિરણો, એનાથી બચાવે છે. આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે. ઉદાહરણ તરીકે માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે, એટલે ચામડીનું કેન્સર થાય. હવે ઓઝોન કેવી રીતે બને છે એ આપ્યું છે. તો ઓક્સિજનના O2 છે ને, એની ઉપર પારજાંબલી વિકિરણો પડે ને સૂર્યના, તો O2માંથી 2 પરમાણુ બની જાય, O અને O. એમાંથી એક O2 સાથે જોડાઈને ઓઝોન બનાવે, O3. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી, એટલે કે UV અને અલ્ટ્રાવાયોલેટ પણ કહેવાય અંગ્રેજીમાં, વિકિરણોની અસરથી ઓક્સિજન O2 અણુઓથી ઓઝોન બને છે. તો એના સમીકરણ આપ્યા છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓ O2નું વિઘટિત કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. તો O2માંથી વિઘટન પામી 2 સ્વતંત્ર O અને O બની ગયા. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુ બનાવે છે. તો આ O છે ને, એ આના સિવાયના બીજો કોઈ O2 હોય એની સાથે જોડાઈને O3 બનાવે. હવે ઓઝોન ઘટી રહ્યું છે, તે આપણા માટે નુકસાનકારક છે. 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્લોરોફ્લોરોકાર્બન CFC, જેમાં માનવ સંશ્લેષિત રસાયણોને
તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તો CFC છે ને એ ફ્રીજમાંથી નીકળે અને એ હવામાં જાય ઉપર, અને ઉપરમાં જઈને ઓઝોનનું સ્તર છે એને નુકસાન પહોંચાડે. તેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન ફાયર એક્સ્ટિંગ્વિશર માટે થાય છે. અત્યારે તો બધા કાર્બન ડાયોક્સાઇડના બાટલા આવે છે જે ફાયર સેફ્ટીમાં આવે છે, પણ એના સિવાય ઓઝોન પણ પહેલાં વપરાતો, આ ઓઝોન નહીં CFC વપરાતો હતો. 1987 સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદનને 1986 સ્તર પર જ સીમિત રાખવામાં આવે. એટલે 1986 પછી CFCના ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું અને કાયદો બનાવી દેવામાં આવ્યો. હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે અત્યારે CFC નથી વપરાતો, AC પણ ક્લોરિન ગેસ વપરાય છે. તો CFC બધી જગ્યાએ બંધ થઈ ગયો કારણ કે ઓઝોનને નુકસાન પહોંચાડતું હતું. એના પછી આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. હવે આપણો જે કચરો હોય છે ને અલગ અલગ હોય છે, બરાબર. આપણો જે વનસ્પતિજન્ય કચરો હોય, ખાદ્ય કચરો હોય, કાગળ છે, તે બધાનું જમીનમાં વિઘટન થાય, પણ થર્મોકોલ, પ્લાસ્ટિક એ બધું જમીનમાં ઓગળે નહીં અને એ જમીનમાં પડ્યું રહે. એના કારણે શું થાય, એ બીજી બધી સજીવો છે એને નુકસાન કરે, બરાબર. ખેતરનો જે પાક થતો હોય એમાં નુકસાન પહોંચાડે. જો ખેતરમાં પ્લાસ્ટિકની થેલીઓ બહુ હોય તો પાક જલ્દી વૃદ્ધિ ના પામે. તો આપણે જ્યારે છે ને એનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. પ્લાસ્ટિક કેમ નથી થતું, કારણ કે જે સૂક્ષ્મજીવો છે ને પ્લાસ્ટિકનું વિઘટન નથી કરી શકતા એના કારણે. એટલે આપણે એવો કચરો ના નાખવો જોઈએ. આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. તો આપણા જઠરમાં જે ઉત્સેચકો છે ને એ ખોરાકનું પાચન કરે. હવે આપણે કાગળ કેમ નથી ખાઈ શકતા, કારણ કે આ સેલ્યુલોઝ છે, બરાબર. પણ એ પ્રમાણે આપણે જે બીજા છે, ગાય ભેંસ છે, એ બધા ઘાસ ખાઈ શકે, બરાબર, પાંદડા ખાઈ શકે, કારણ કે એમના શરીરમાં એવા ઉત્સેચકો છે જે પાંદડાનું પાચન કરી શકે. જ્યારે આપણે માનવ શરીરમાં એવા ઉત્સેચકો નથી એટલે આપણે ઘાસ છે પછી આ કાગળ છે એ બધું ના ખાઈ શકીએ, કારણ કે એનું પાચન ના થાય અને આપણે ખાઈએ એવું ને એવું બહાર નીકળી જાય, બરાબર. તો એ જ રીતે ઉત્સેચકો છે, એ જ રીતે સૂક્ષ્મજીવો પણ હોય કે જે અમુક હોય એ જ કરી શકે. ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. આપણા શરીરમાં નથી એટલે આપણે ઘાસ ના ખાઈ શકીએ, પાંદડા ના ખાઈ શકીએ, પણ ગાયના શરીરમાં છે, ગાય ભેંસમાં, એટલે એ ખાય છે ચારો અને એમાંથી દૂધ બનાવે છે. એટલે જ કોલસા ખાવાથી આપણને ઊર્જા પ્રાપ્ત થતી નથી. કોલસો એટલે કાર્બન છે, પણ આપણા શરીરમાં પચતો નથી એટલે આપણે એને ખાતા નથી. તો એ જ રીતે આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતજીવો દ્વારા થઈ શકતું નથી. તો બેક્ટેરિયા, પછી સૂક્ષ્મજીવો એ છે ને પ્લાસ્ટિક, રબર, થર્મોકોલ એ બધાનું વિઘટન ના કરી શકે. એટલે શું થાય, જમીનમાં રબર નાખીએ ને તો રબર વર્ષો સુધી એમનું એમ જ પડ્યું રહે. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. એટલે વાતાવરણનું તાપમાન બદલાતું જાય તો એ રીતે એનું થોડું ઘણું ઘટતું જાય, પણ એ બહુ લાંબા સમય સુધી પર્યાવરણમાં પડ્યું રહે જમીનમાં. એટલે જ પ્લાસ્ટિક પર રોક લગાવવામાં આવે છે સરકાર દ્વારા, કે સરકાર કહે છે પ્લાસ્ટિક જેટલું ઓછું વાપરો એટલું સારું. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. તો આ બધા વનસ્પતિ, કાગળ, આ બધા જૈવ વિઘટનીય છે. તો જમીનમાં નાખવામાં આવે તે પછી ધીમે ધીમે કોવાતા જાય ને ઓગળી જાય. જે પદાર્થો જૈવ ક્રિયામાં વિઘટન પામતા નથી તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. પ્લાસ્ટિક, રબર, થર્મોકોલ આ બધા જૈવ અવિઘટનીય પદાર્થો. આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય હોવાથી અને આ દરમિયાન અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી શકે છે, અને આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડે. એટલે બીજી બધી જે જીવસૃષ્ટિ છે, માનવ છે, પશુ પક્ષીઓ છે, બરાબર, વનસ્પતિ, તો આ બધાને આ જે જૈવ અવિઘટનીય પદાર્થો છે નુકસાન પહોંચાડે. તો પ્લાસ્ટિક બહુ ખરાબ રીતે નુકસાન પહોંચાડી રહ્યું. એટલે આપણે શું કરવું જોઈએ, કચરો છે એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. આપણે જોઈએ અમુક જગ્યાએ ફરવાની જગ્યાએ બધી પ્લાસ્ટિકની થેલીઓ આડાવરી નાખી હોય તો એ વસ્તુ ના કરવી જોઈએ. કચરો કચરા ટોપલીમાં નાખવો જોઈએ જેથી એ યોગ્ય સ્થાને જાય.